हेलो विद्यार्थी मित्रों, केम छो? वेलकम बैक। स्टैंडर्ड 5 चैप्टर नंबर 10 दीवालों की कहानी એટલે કે વાર્તા। દીવાલો, દીવાલ એટલે ભીત, આપણે સૌ આ નામથી પરિચિત છીએ, બરાબર। આગો આપણે નો ચેપ્ટર ની સંપૂર્ણ માહિતી તમે વિડિયો દ્વારા મેળવી હશે અને આજે ચેપ્ટર નંબર 10 એમાં આપણે એક દીવાલો વિશે સમજૂતી મેળવવાની છે અને એમાં જે ત્રણેક ટોપિક મારે તમને ઉદાહરણથી સમજાવવાના છે, જે છે ઇતિહાસ, દીવાલો અને ગઢ, આ શું છે તેના વિશે। દીવાલો તો તમે સૌ પરિચિત જ છો, આપણે મકાનની અંદર રહીએ છીએ તો શેનાથી બનેલું છે? દીવાલોથી બનેલું છે, બરાબર। તો પણ આ દીવાલોની કહાની એટલે શું, વાર્તા એટલે શું? તો આજે તમારા ચેપ્ટર નંબર 10માં જે કહાની આપી છે, વાર્તા આપી છે, એ રાજા મહારાજાઓ જયારે આજથી વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા રાજ કરતા હતા આપણા દેશમાં, ત્યારે એ પોતાના જે મહેલો બનાવતા હતા, કિલ્લાઓ બનાવતા હતા, તો એ જે કિલ્લાઓની દીવાલો છે, મહેલોની દીવાલો છે, એ કેવી રીતની હતી તે અહીંયા ત્રણ વિદ્યાર્થીઓ છે જેનું નામ છે આપણે જાણીએ, ઝીન, યશપાલ અને જીજ્ઞા। આ ત્રણેય લોકો તેમની દીદી પાસે પ્રવાસે જાય છે અને એમની દીદી જે જૂનાગઢ શહેરમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા છે અને એની દીદી જે છે એ ઇતિહાસ વિશે બધું ભણે છે। એટલે ઇતિહાસ વિશે ભણો એટલે શું થાય, એમાં વર્ષો પહેલાની વસ્તુઓ આપણને બધી જાણકારી મળે કે આજથી હજારો વર્ષો પહેલા કેવું જીવન હતું, કેવો લોકો જીવન જીવતા હતા, જીવન જીવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા, કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા, કયા વાસણોનો ઉપયોગ કરતા હતા, કેવા ઘરેણા પહેરતા હતા, તો એ થયું ઇતિહાસ। એટલે કે જે મારે તમને ફર્સ્ટ મુદ્દો સમજાવવાનો છે એ ઇતિહાસ। ઇતિહાસ એટલે શું? ઘણા સમય પહેલાની માહિતી, વર્ષો પહેલાની માહિતી મેળવી, એ ક્યાંથી મળે? એ જે આપણે માહિતી મેળવીએ છીએ ભૂતકાળ, ભૂતકાળ એટલે કે ઇતિહાસ। ઇતિહાસમાં તમે, મેં તમને કહ્યું તે રીતે કે આપણે જે પણ વિષયની માહિતી મેળવવી હોય એના વિશે આપણે સમજૂતી મેળવવી પડે, શોધખોળ કરવી પડે, એના માટે બધું જાણવું પડે। તો એ બધું આપણને શેમાંથી મળે છે? તો તમે જ્યારે પણ કોઈ જગ્યાએ પ્રવાસે જાઓ, તો ત્યાં આગળ તમે ઘણી જગ્યાએ ગયા હશો, તો ગુજરાતમાં પણ આપણા અમુક જગ્યાઓ એવી છે, પછી રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારત છે, ત્યાં અમુક અત્યારે પણ રાજાઓના વર્ષો પહેલાના મહેલો અને કિલ્લાઓ જોવા મળે છે। તો આ જગ્યાએ તમે પ્રવાસની મુલાકાત કરો ત્યારે તમને ત્યાં આગળ તેમના મહેલોની અંદર પણ તેમની જે જીવન જરૂરી, એ લોકો જે જીવન દરમિયાન જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એ વસ્તુઓને ત્યાં મૂકી રાખવામાં, સંગ્રહ કરવામાં આવેલો હોય છે, અથવા તો ઘણી જગ્યાએ સંગ્રહાલયમાં પણ આવી વસ્તુઓને સાચવવામાં આવતી હોય છે અને એના પરથી એ સમયમાં એ લોકો કેવું જીવન જીવતા હતા એ વિશેની આપણને માહિતી મળે છે। તો એવા કયા વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવેલો હોય, તો જેમ કે જીવન જરૂરિયાતમાં આપણને શું જરૂર પડે છે, તો જીવન જરૂરિયાત દરમિયાન રસોઈ માટેના વાસણો છે, તો વાસણો શેમાંથી બનાવેલા, કાંસા, પિત્તળ, તાંબુ, એ પહેલાના સમયમાં કયા વાસણોનો ઉપયોગ થતો હતો, કાંસાના વાસણોનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો, તાંબાના, પિત્તળના, આવા બધા વાસણોનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો, ઘણી જગ્યાએ તો માટીના પણ વાસણો પર મૂકેલા જોવા મળે છે, એનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। તો આવું જે સંગ્રહાલય હોય જ્યાં એમને સાચવવામાં આવ્યા હોય, તો એ વાસણોના આકાર, એની ડિઝાઇન અને તેનું કદ આપણે માહિતી મેળવી શકતા હોઈએ છીએ, કેવા ચૂલા બનાવવામાં આવતા હતા, પહેલાના સમયમાં ઇલેક્ટ્રિક સગડીઓ કે ગેસ સગડીઓ નથી, બરાબર, કેવી રીતે ચૂલા એ લોકો બનાવતા, એવા ચૂલાની પણ એ લોકો એ રીતે ડિઝાઇન ત્યાં બનાવીને મૂકેલા હોય છે। પછી પહેરવેશ રાજાઓનો શું હતો, કયા પોશાક પહેરતા હતા, કેવી રીતે પહેરતા હતા, એ પણ તમે રાજસ્થાનમાં જશો તો મેવાડના પ્રતાપસિંહ જે મહારાજા છે એમના કિલ્લામાં એમનું બધું જ જીવન જરૂરિયાત જે જીવતા હતા એ ઘણી બધી વસ્તુઓ ત્યાં સંગ્રહ કરીને પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે। તો આ રીતે આપણને સંપૂર્ણ માહિતી મળે છે। પછી એ લોકો લડાઈ દરમિયાન કેવા હથિયારોનો ઉપયોગ કરતા હતા, તલવાર છે, પછી ઘોડાઓનો, પ્રાણીઓનો ઉપયોગ કરતા, હાથીઓનો ઉપયોગ કરતા, ઊંટનો ઉપયોગ કરતા, ભાલાનો ઉપયોગ કરતા, તીર કામઠાનો ઉપયોગ કરતા, આવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ તેઓ કરતા, તો એ પણ બધી વસ્તુઓ ત્યાં આગળ
તમને મહેલમાં જોવા મળતી હોય છે. આ ઉપરાંત એમનો શયનખંડ એટલે કે આરામગૃહ, સુવાનો રૂમ, એમની પથારી, બારી, બારણા, પડદા કેવી રીતના એ લોકો વાપરતા, એમનું જે જીવન, ભવ્ય જીવન, રાજાઓનું જીવન તો કેવું હોય, ભવ્યશાળી જીવન હોય. તો આપણી જે પ્રાચીન ભવ્યતાનો આપણને ત્યાં બધી જ માહિતી મળી રહેતી હોય છે. ઘણી વખત ત્યાં તમે અંદર મુલાકાત લો તો દિવાલો ઉપર અમુક લખાણો લખીને પ્રિન્ટ કરીને ચોંટાડવામાં આવતી હોય છે કે આ રાજાનું આ વસ્તુ અહીંયા આવી રીતે છે, ઘણી બધી માહિતીઓ ત્યાં આગળ આપણને નોંધ લખીને મૂકેલી હોય છે. અને તમે ત્યાં જાઓ, દિવાલો તમે જોશો, રાજા મહારાજાઓને જે મહેલોની દિવાલો હોય છે એ ખૂબ જ જાડી હોય છે, ખૂબ પહોળી હોય છે, ઊંચી હોય છે, ખૂબ જ મજબૂત હોય છે. તો એ શેમાંથી બનાવેલી હોય છે એ પણ આપણને માહિતી મળતી હોય છે. તો આ રીતે આ પ્રકરણમાં દિવાલોની કહાનીની આપણે અહીંયા કેટલીક સમજૂતી આપી છે. અને આ જે મહેલ છે એ કીધું છે કે આ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું છે અને એ ખૂબ જ જૂનો કિલ્લો છે. આ કિલ્લાનો બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયું હતું, પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો. ત્યારબાદ ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એટલે ફરીથી એને સમારકામ કરાવીને ઉપયોગમાં કરવામાં આવ્યો. અને આ કયા કિલ્લા કયા રાજાનું હતું, તો ચંદ્રગુપ્ત મૌર્યના. કઈ સાલનો? 319. અત્યારે આપણે કઈ સાલ ચાલે છે? 2020. તો તમે તફાવત વિચારો કે કેટલા હજારો વર્ષ પહેલાની આ સમયની વાત છે આ કિલ્લાની. આપણે પાઠ્યપુસ્તકમાં ચોપડીમાં પણ જોઈ શકીએ છીએ કે જે કિલ્લાની દિવાલો છે તો કેટલી ઊંચી છે, ગોળાકાર છે, અમુક સપાટ દિવાલો છે. તો આ વિશે અહીંયા આપણે માહિતી મેળવવાની છે. આ કિલ્લામાં ઘણા બધા રાજાઓ ત્યારબાદ કે જે રાજ કર્યો અને એમની જે પણ જરૂરિયાત મુજબ ફેરફાર કરવા હતા એ પણ એ લોકોએ ફેરફાર કરાવ્યા હતા. બરાબર. તો કે છે એ કિલ્લાઓમાં બીજું શું શું છે, તો વૃક્ષો છે, વાવ છે, કુવા છે, ઘણું બધું કિલ્લાની અંદર જોવા મળ્યું. અને બીજું આખું એક નગર જ, એટલે કે જ્યાં બધા રહેવાસીઓની પ્રજા પણ રહેતી હોય, નગર વસાવ્યું હોય, એ નગર પણ જોવા મળ્યું. તો આ રીતે આપણને જોવા મળે છે પ્રાચીન. તો કે છે કે ત્યાંનું મકાનો કેવા હતા, રસ્તા કેવા હતા, કેવા વાવ કુવા, કેવી રીતે એનું ત્યાં બાંધકામ કરવામાં આવ્યું છે તે આપણે આ પ્રવાસ દ્વારા માહિતી મેળવી શકતા હોઈએ છીએ. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કિલ્લો છે. કિલ્લો છે શું? તો જ્યાં પ્રજા રહે, રાજાનો મહેલ હોય અને એની આજુબાજુ મોટા કિલ્લા બાંધવામાં આવે, ઊંચાઈ પર, ડુંગરો ઉપર આવા કિલ્લાઓ બાંધવામાં આવતા હોય છે. ઘણી વખત નવાઈ લાગે કે આટલો ઊંચાઈ પર, ડુંગર પર આવો કિલ્લો રાજા કેવી રીતે બનાવ્યો હશે. તમે રાજસ્થાનમાં જાઓ તો આવા કિલ્લાઓ ખૂબ સુંદર તમને જોવા મળતા હોય છે. તો એ જોઈને આપણને બાંધકામ વિશે નવાઈ લાગે કે એ સમયમાં કયા કયા ઇન્જિનિયરો હતા, કયું એવું ભણતર હતું, છતાં પણ આટલી સુંદરતાથી આટલું અદભુત કિલ્લાઓનું બાંધકામ કર્યું છે. તો એ પણ એક ખૂબ જોવાનો, ખૂબ સરસ મુદ્દો હોય છે. તો આ રીતે આવડત અને હોશિયારી, કલાકૃતિ એ પહેલાના સમયના માણસોમાં પણ એટલી સરસ હતી. અત્યારના સમયમાં આપણા બાળકો, વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો ઇન્જિનિયર થાય છે અને ઇન્જિનિયર દ્વારા ડ્રાફ્ટિંગ કરીને અત્યારે મકાનોની કે નકશા તૈયાર કરવામાં આવે છે, બિલ્ડિંગોના નકશા તૈયાર કરવામાં આવતા હોય છે અને સરસ બિલ્ડિંગો બનાવવામાં આવતી હોય છે. પરંતુ આ પણ હજારો વર્ષ પહેલા પણ આપણા દેશમાં આવા કારીગરો હતા કે જેમણે આટલી અદભુત અજોડ કલાથી આવા મંદિરો છે કે કિલ્લાઓ છે, મહેલો છે, બનાવ્યા છે. બરાબર. તો આ કિમત છે કે તમે જોયું કે કિલ્લાઓની દિવાલો જે છે એની જે કોતરણી છે એ ખૂબ જ ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે. હાલ પણ તમે કોઈ જૂના મંદિરોમાં કે કિલ્લાઓની કે મહેલોની મુલાકાત લેશો તો તમને ત્યાં ત્યાંની દિવાલોના જ કે એના જે પિલ્લરો છે, થાંભલા છે, એની પર તમે જે ડિઝાઇન જોશો એ અજોડ ડિઝાઇનો છે, અદભુત હોય છે. તમે ધ્યાનથી બારીકાઈથી જોજો તો કેટલાક ભગવાનના સુંદર ચિત્ર હોય છે, કેટલાક નૃત્યના ચિત્ર હોય છે, કેટલાક ફૂલોના ચિત્ર હોય છે, પછી કેટલાક પ્રાણી પશુ પક્ષીઓના ચિત્ર હોય છે. એ પથ્થર ઉપર કોતરવા, નકશી કામ કરવું એ સહેલી વસ્તુ નથી. એક સરખો બધાને આકાર આપવો એ શું સહેલી વસ્તુ છે? અત્યારે તો આપણે જે મકાનો બનાવીએ છીએ એ સીધે સીધા ઈંટો ગોઠવીને બનાવી દઈએ છીએ, પણ આજે કોતરણી કરીને આટલી બધી ડિઝાઇન બનાવી છે, આટલા મોટા મહેલ બનાવ્યા છે. તો એ કેવી રીતે બનાવ્યા છે? આપણે આપણા દેશમાં એક અદભુત અજોડ જે સિદ્ધિ છે, તાજમહેલ વિશે તમે બધાએ સાંભળ્યું હશે. તો દુનિયાની અજાયબીમાં, સાત અજાયબીમાં એની ગણના થાય છે. તો
એના કારીગરોએ કેટલી મહેનત કરી છે અને આટલો સુંદર મહેલ જે પોતાની વડે બનાવ્યો છે, કેવી રીતે બનાવ્યો છે. આપણા ગુજરાતમાં પણ તમે જોશો કે સૂર્ય મોઢેરાનું સૂર્ય મંદિર છે, ત્યાં તમે જશો તો ત્યાં આગળના ભાગમાં વાવ છે. પછી જે મંદિરના જે પથ્થરો ઉપર, જે દિવાલો ઉપર ને પિલ્લરો ઉપર તમે કોતરણી કામ જોશો તો ખૂબ જ અદભુત છે. તમે ક્યારેક જાઓ તો એ જોજો. અને બધી જ કોતરણીની ડિઝાઇનમાં સહેજ પણ ફરક હોતો નથી. ઘુમ્મટમાં જે આપણે ઘુમ્મટ કોતરણી બનાવી છે, પથ્થર ઉપર કોતરણી બનાવ્યું છે, તો એ કારીગરોએ કયા સાધનોનો ઉપયોગ કર્યો હશે, કેવી રીતે બનાવ્યું હશે, એ આપણે ખૂબ જ વિચારવા જેવી વસ્તુ છે. તદુપરાંત સાથે સાથે આટલી ઊંચાઈ પર પાણીની વ્યવસ્થા પૂરી પાડવી, વાવ બનાવવા, કુવા બનાવવા, પાણી ઉપર સુધી પહોંચાડવું, સંગ્રહ કરવો, પ્રજાને પાણી પૂરું પાડવું, આ બધી જ વ્યવસ્થાઓ પહેલાના સમયમાં કરવામાં આવતી હતી. તદુપરાંત મહેલોમાં જેમ કે અત્યારે આપણા ઘરમાં બારી બારણા હવા ઉજાસ વાળા આપણે મકાનો પસંદ કરીએ છીએ, તો પહેલાના સમયમાં પણ રાજા મહારાજો જે રૂમો ઓરડાઓ જે છે ખૂબ જ મોટા રહેતા હતા. અને હવા ઉજાસ માટે, હવાની અવરજવર માટે બારીઓની પણ એવી રીતે, ઝરૂખાઓની એવી રીતે રચના કરવામાં આવતી, પછી તેના પડદા એવી રીતે લગાવવામાં આવતા. તમે મુલાકાત લો તો એક ઝરૂખા છે, બારીઓ છે, કોતરણી છે, એ બધું જ તમને જોવા મળે છે. તેમના કેવા પથારીઓ લોકો યુઝ વાપરતા હતા, પછી પડદાની ડિઝાઇનો છે, પછી બારીની જે લાકડા પરની કોતરણી કામ છે, દિવાલો પરની કોતરણ કામ છે, એ બધું જ આપણને અમુક જગ્યાએ જોવા મળતું હોય છે. તો આ રીતે દિવાલોની ચર્ચા આપણે અહીંયા જોઈ છે. પછી અહીંયા તમને પાના નંબર 90 ઉપર આ એક નકશો આપેલો છે મહેલનો, અને મહેલના નકશામાં કેટલાક નંબરો આપેલા છે. એ નંબરો પ્રમાણે અહીંયા સાઈડમાં અમુક ચિત્ર પણ આપેલા છે, અને નીચે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને વિગત આપી છે. તો આ વિગત પ્રમાણે અહીંયા તમારે નંબર જોઈને શોધવાનું છે કે આ વિગત કયા નંબર પર નકશામાં કઈ બાજુએ આ વસ્તુઓ આવેલી છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે આ વસ્તુઓ પાના નંબર 90 ઉપર જોઈ શકો છો. ત્યારબાદ આપણે બીજું ગઢ વિશે જોવાનું છે. ગઢ એટલે શું? ગઢ એટલે કે દિવાલ ઉપર જયારે અમુક ભાગ આગળનો દિવાલો બનાવવામાં આવે, ગોળાકાર ભાગ હોય અને દિવાલ કરતા પણ એ ભાગને ઊંચો બનાવવામાં આવતો હોય છે, તો એનો ઉપયોગ શું થતો હોય છે? તો ગઢ ઉપર જયારે સૈનિકો શું કરે કે મહેલની અંદર રહેતા જે સૈનિકો હોય એ લોકો ગઢને ઉપર જોઈ ચડી અને દૂર દૂર સુધી ચારે બાજુ સુધી બહારનું વાતાવરણ, દિશાઓ જોઈ શકે છે. તદઉપરાંત કોઈ બહારથી દુશ્મન રાજા આવતો હોય તો એની માહિતી પણ મેળવી શકે છે, અને એના પર રહીને બહારના ભાગમાં જે બીજા દુશ્મન સૈનિકો હોય એની પર હુમલો પણ કરી શકે છે. આવી રીતે ગઢનો ઉપયોગ કરવામાં આવતો હતો. તદુપરાંત જે તમને કહ્યું કે દિવાલો જે હતી એની અંદર કેટલાક કાણા પણ બનાવવામાં આવતા હતા, તો એ કાણાઓનો શું ઉપયોગ કરવામાં આવતો હતો? તો એ કાણાની અંદર સિપાયો મહેલની દિવાલની અંદરની બાજુ બેસીને એ કાણામાંથી દૂર સુધી સામેના સૈનિકોને જોઈ શકતા હતા, અને ત્યાંથી તેઓ હુમલો કરી શકે. એ લોકો અંદરથી એ લોકો બહાર જોઈ શકે, પણ બહારના ભાગમાંથી અંદરના ભાગમાં છુપાયેલા સિપાહીઓ બહારના સૈનિકો જોઈ શકતા નહીં. આ રીતે કિલ્લાને બાંધકામ કરવામાં આવતું, મહેલો અને પ્રજાના રક્ષણ માટે આવી રીતે નગરની આજુબાજુ કિલ્લાની રચના કરવામાં આવતી, અને આવી રીતે દિવાલનો ઉપયોગ કરવામાં આવતો. દિવાલોની અંદર કેટલાક બારી બારણા એ પણ ખૂબ હવા ઉજાસવાળા ની રચના કરવામાં આવતી, કે હવાની અવર જવર, સૂર્યપ્રકાશ સારી રીતે આવી શકે. પહેલા તો વીજળીની શોધ પણ ન હતી, તો એ રીતે હવાની અવર જવર સારી રીતે થઈ શકે એવા બારે ઝરૂખા બધું બનાવવામાં આવતું હતું. અત્યારના આપણે આધુનિક સમયમાં આપણે જોઈએ છે કે આપણા મકાનોની દિવાલોની રચના એન્જિનિયર દ્વારા નકશો તૈયાર કરીને બનાવવામાં આવતી હોય છે. એના માટે ઈંટ, સિમેન્ટ, રેતી એ બધાનો ઉપયોગ થતો હોય છે. જુદા જુદા કલર પેઇન્ટિંગ છે એનો ઉપયોગ થતો હોય છે. માર્બલ પથ્થરોનો, ટાઇલ્સોનો, પછી પીઓપીનો છે કે વોલપેપરોનો છે, એવી રીતે જુદા જુદા વસ્તુઓનો અત્યારે ઉપયોગ કરી અને દિવાલો તૈયાર કરવામાં આવતી હોય છે. તો મેં તમને સંપૂર્ણ માહિતી આપી આ પ્રકરણમાં કે પહેલાના સમયમાં દિવાલો કેવી હતી, જાડી, પહોળી, ઊંચી, એ મારા જે મહેલોની દિવાલો હતી એ વિશેની માહિતી હતી. અત્યારના પણ આપણે સમયમાં આપણા ઘરની બાંધકામની દિવાલો આપણે જોઈ શકીએ છીએ, અને પહેલા એન્જિનિયર ન હોવા છતાં પણ આવા મકાનો આટલા મજબૂત રીતે બનાવવામાં આવતા હતા. તો આ પ્રકરણમાં તમને રાજા મહારાજોના મહેલોની દિવાલોની કહાની
कहानी एटले के वार्ता विशे तमने मैं संपूर्ण माहिती आपी छे। बाकी आगळना पीरियड में आपणे नवा प्रकरण में मळीशुं। थैंक यू।